भ्रष्टाचार नु गाबड़ू अत्यारे जे चर्चा नो विषय बन्यो छे आणंद बोरसद चौकड़ी त्रिपाखियो ब्रिज जे कदाच गुजरात नी अंदर प्रथम छे परंतु तेनुं लोकार्पण थाय ते पहेला जे ते ब्रिज अत्यारे तूटी जवा पाम्यो छे। एक साइड नुं जे पारी छे जे संपूर्ण रीते तूटी जवा पामी छे। खास करीने ब्रिज नी अंदर जे प्रमाणे कही शकाय काळजी राखवानी हती ते नथी राखी एवुं अत्यारे कही शकाय छे। त्यारे गुजरात प्रदेश कोंग्रेस समितिना पूर्व अध्यक्ष अने आकला विधानसभाना धारासभ्य અમિતભાઈ ચાવડા અત્યારે આ બ્રિજની મુલાકાતે આવે છે। તેમની સાથે આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર સહિતની ટીમ પણ અહીંયા આગળ આવી પહોંચી છે। આજે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી કે જ્યાં અત્યારે ગત સાંજના જ સુમારે જે આ બ્રિજ હતો જે બ્રિજ અત્યારે તૂટી જવા પામ્યો હતો તેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે અત્યારે જે ગત કરતા પણ વધારે અત્યારે બધું ધીમે ધીમે તૂટવા પામ્યું છે। ત્યારે અત્યારે આ બ્રિજની મુલાકાત અર્થે આકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા સાથે જ આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર પણ અત્યારે મુલાકાતે આવ્યા છે। જે સીધા દ્રશ્યો આપ તરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપ નિહાળી શકો છો। જે પ્રમાણે કહી શકાય છે કે હજુ તો આ બ્રિજનું લોકાર્પણ નથી થયું। ખાસ કરીને આણંદવાસીઓ બ્રિજ પરથી પસાર થવાની આશા રાખી રહ્યા હતા અને આશા ઉપર ક્યાંક નિરાશા અત્યારે વળતી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। હજી સુધી મહત્વની વાત એ છે કે જેનું મૂળભૂત કારણ હતું જે પાણીનું લીકેજ, જે પાણીના લીકેજને કારણે કદાચ આ જ વાત એક વર્ષ પહેલા પણ આ વસ્તુ બની હતી જે તે સમયે નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને પણ કીધું, પરંતુ કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની કરીને કોઈ પણ પ્રકારનું યોગ્ય કામગીરી ન કરી હતી તેવું અત્યારે કહી શકાય છે। આપણી સાથે અત્યારે આકલાવના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા આપણી સાથે જોડાયા છે। અમિતભાઈ શું કહેશો, હજુ લોકાર્પણ નથી થયું અને પહેલા જ આજે કકડ બુસ્ટ બ્રિજ જોવા મળ્યો? હું સર્વપ્રથમ તો ચરોતર, એક બાજુ મુખ્યમંત્રી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર ભાવ, ભાજપના કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવે અને એ અહીંયાથી જ પસાર થાય, પણ એમને લોકોની સુખાકારી માટેના બ્રિજની ગુણવત્તાની ચિંતા ના થાય તો ભગવાનનો આભાર માનીએ કે હજુ બ્રિજ ચાલુ થતા પહેલા તૂટી પડ્યો। જો બ્રિજ ચાલુ હોત ને તૂટી પડ્યો હોત તો મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ હોત અને આખા ગુજરાતમાં એક બ્રિજ નહીં, જિલ્લે જિલ્લે આવા બ્રિજ, રસ્તાના કામો, વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના ગાબડા ઠેર ઠેર દેખાઈ રહ્યા છે અને એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો આ સરકારમાં બેઠેલા લોકોની મિલીભગત અને ભ્રષ્ટાચાર જવાબદાર છે। અહીંયાની વાત કરીએ તો નગરપાલિકા ભાજપની છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ત્યાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, તમામ જગ્યાએ ભાજપનું શાસન છે, વહીવટદારો છે, તેમ છતાં તમામ વિભાગો એના અંડરમાં આવતા હોવા છતાં જો આવી ઘટનાઓ બને છે એનો સ્પષ્ટ મતલબ છે કે શાસકોને પ્રજાની ચિંતા નથી પણ શાસકોને તો પેલા મલાઈદાર વહીવટની ચિંતા છે। અને આજે આણંદની જનતા સ્પષ્ટ કહી રહી છે કે આ જ બ્રિજના ભ્રષ્ટાચારના પૈસાથી કમલમના કાર્યાલયો બની રહ્યા છે અને સત્તામાં બેઠેલા લોકોને કમલમના કાર્યાલયની મજબૂતાઈની ચિંતા છે પણ પ્રજાની જે જાન જોડાયેલી છે, જે પ્રજાનું હિત જોડાયેલું છે એવા બ્રિજની ગુણવત્તાની ચિંતા નથી। અને આજે આ બ્રિજ તમે તૂટેલો જોઈ શકો છે ભાજપના ભ્રષ્ટાચાર રૂપી ખાડાનો ઉત્તમ નમૂનો છે। અમિતભાઈ, મહત્વનું એ રહ્યું છે કે જ્યારે બ્રિજમાં ગઈકાલ બપોરે જ ચરોતર અવાજે પ્રથમ લાઈવ કર્યું અને ત્યારબાદ ચેતવણી પણ આપી હતી કે બ્રિજ તૂટી પડશે, તેમ છતાં માર્ગ મકાન વિભાગના કોઈ પણ અધિકારી આગળ ડોક્યુ કાઢવાના આવ્યા, સાંજે બ્રિજ તૂટ્યો તેમ સુધી સાંજ સુધી તેઓ ના આવ્યા, શું કહેશો આ બાબતે? અધિકારીઓ કોન્ટ્રાક્ટરો દ્વારા ઓફ ધ રેકોર્ડ કહેવામાં આવ્યું કે આ બાબતો અમે વારંવાર જાણ કરી છે, નગરપાલિકા સાથે પત્ર વ્યવહારો કર્યા છે, સરકારના વિભાગો સાથે પત્ર વ્યવહાર કર્યા છે પણ કોઈનું પેટનું પાણી હાલતું નથી। એમને તો સત્તામાં જે લોકો બેઠા છે એમને તો ખાલી કમિશનના ભ્રષ્ટાચારના પૈસામાં જ રસ છે અને જ્યારે પૈસા લઈ લીધા હોય, ભ્રષ્ટાચાર થઈ ચૂક્યો હોય પછી એમને કોઈ પ્રજાની ચિંતા નથી। આ બ્રિજ કોઈના ઘરના પૈસાથી નથી બનતો, ગુજરાતની જનતાના પરસેવાના ટેક્સના પૈસાથી બને છે, ગુજરાતના લોકોની સુખાકારી માટે બને છે, ત્યારે એની પર જવાવાળો માણસ ની જાનની ચિંતા કરવાની જવાબદારી પણ સરકારની છે પણ સરકારને લોકોના જાનની ચિંતા નથી, ફક્ત ભ્રષ્ટાચારના પૈસા લઈ અને જિલ્લે જિલ્લે કમલમના કાર્યાલયો કેવી રીતે બનાવવા એવી ચિંતામાં જ્યારે આખી સરકાર રાતી હોય તો આવો ભ્રષ્ટાચારના ગાબડા ઠેર ઠેર દેખાવા એ સ્વાભાવિક છે। જે પ્રમાણે કહી શકાય છે કે આપણી સાથે આણંદના ધારાસભ્ય
કાંતિભાઈ પણ આપણી સાથે જોડાયા છે. કાંતિ કાકા, આપણા તમારા જ મત વિસ્તારનો આ બ્રિજ કકડભૂસ થયો છે, લોકાર્પણ નથી થયું, મોટા નેતાના લોકાર્પણની રાહ જોઈ રહ્યા હતા લોકો. ખરેખર ભારતીય જનતા પાર્ટીનું શાસન ભ્રષ્ટાચારથી ભરેલું છે. આણંદ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે ભારતીય જનતા પાર્ટીની ત્યારે એના વહીવટદારો, એના પ્રમુખશ્રીઓ જિલ્લે જિલ્લે આવા કમલમોના મકાનો બનાવવા માટે કોન્ટ્રાક્ટરો પાસેથી જે નવા પુલો બને છે, નવા રોડ રસ્તા બને છે, એની અંદર મોટે પાયે ભ્રષ્ટાચાર કરે એટલે કોન્ટ્રાક્ટરો પણ શું કરે? કોઈ પણ વસ્તુની ચકાસણી કરવામાં આવતી નથી. જો ચકાસણી કરવામાં આવતી હોત તો આ જે દુઃખદ પ્રસંગ બન્યો એ ના બનત. ખરેખર ભગવાનનો આભાર માનો કે એનું લોકાર્પણ પહેલા જ આ કડગડાળો ભૂસ થઈ ગયો છે, જેથી કરીને લોકોની જાનહાજી બચી છે. માટે આવા અધિકારીઓ, ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને ખરેખર તપાસ પણ થવી જોઈએ અને એની અંદર કોણ કોણ છંડો છે, કેટલા પૈસાનો ભ્રષ્ટાચાર થયો છે એને પણ ઉજાગર કરવો જોઈએ. આપણા તરફથી ક્યાં ક્યાં આ બાબતે ઉગ્ર રજૂઆત કરાશે? આ બાબતે હું મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવાનો છું, સંકલન સમિતિમાં કરવાનો છું અને દોડી વિભાગના જે તમામ અધિકારીઓ છે એ બધા જ ના માટેની આની તપાસ માટેની હું માંગણી કરવાનો છું. ધન્યવાદ. જે પ્રમાણે કહી શકાય છે કે આણંદનો આ બ્રિજ કે જે ગત સાંજના સુમારે જયારે કકડભૂસ થવા પામ્યો છે, ખાસ કરીને જે બતાવવાના દ્રશ્યો પ્રયત્ન કરીશ કે જે પ્રમાણે એક પછી એક દરેક જે બ્લોક છે જે નીકળવા માંડ્યા અને એક સાથે જ આખો બ્રિજ છે જે કકડભૂસ થઈ જવા પામ્યો હતો. આણંદવાસીઓ કદાચ ક્યાંક ને ક્યાંક એમના એક ખુશીનો માહોલ હતો કે અમને ટ્રાફિક મુક્તિ મળશે અને ખાસ કરીને એક લોકોને ખુશીનો માહોલ હતો. આ બ્રિજ બની રહ્યો છે એ સરકારે પૈસા આપ્યા છે પણ એ પ્રજાના પૈસે જ બની રહ્યો છે. ત્યારે અગાઉ પણ આ બાબતને જયારે કહી શકાય છે પ્રથમ વખત જયારે આનો પાયો ખોદાયો તો અમારા ફેસબુક લાઈવ ની અંદર એ લાઈવ પણ છે કે જ્યાં આગળ 20 ફૂટ જેટલી આગળ ફુવારો પણ થયો હતો. કારણ કે જયારે સૌ પ્રથમ જયારે પાયો ખોદાયો ત્યારે એ પાયો જયારે ખોદાયો ત્યારે પણ આ જ પાઇપલાઇન લીકેજ થઈ હતી. તેમ છતાં જે તે વિભાગના અધિકારીઓ દ્વારા, જે તે વિભાગ તંત્ર દ્વારા, હું કહું છું તાલુકા પંચાયત હોય, માર્ગ મકાન વિભાગ હોય, કોઈ પણ હોય કે પછી આ કોન્ટ્રાક્ટર હોય, તેઓએ યોગ્ય પગલા ન ભર્યા, તેઓએ નિરાકરણ ન લાવ્યું અને છેવટે આજે બ્રિજ જયારે પૂર્ણ થવાની આરે હતો અને ત્યારે જ આજે કકડભૂસ થયો. સદનસીબ છે, ખૂબ સારી બાબત છે, જયારે કકડભૂસ થયો ત્યારે કોઈ માનવ અહીંયા આગળ હાજર નહોતો અને કોઈ વ્યક્તિ હાજર ન હોય અને કોઈ જાનહાની ટળી છે. અને સાથે જ મહત્વની બાબત એ છે કે બહુ મોટા નેતાના હાથે કદાચ આ બ્રિજનું લોકાર્પણ થવાનું લોકોમાં એક ઉત્સાહ હતો. એવું કહેવાય છે કે ભાજપના નેતાઓની અંદર એક ઉત્સાહ હતો, પરંતુ આજે ભાજપના નેતાઓનું સ્વપ્ન આજે રોડાયું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. અને સાથે જ જે પ્રમાણે કહેવાય છે કે આજે મોટા જે ભાજપના નેતાઓ છે તે પણ આ બ્રિજનું લોકાર્પણ કરવા માટે ઉત્સાહી હતા. કારણ કે ગુજરાતની અંદર આ પ્રથમ બ્રિજ છે કે જે ત્રિપાંખ્યો બ્રિજ છે, એટલે માટે કહી શકાય છે કે આજે ભ્રષ્ટાચારનું આ ગાબડું આ પાર્ટ ત્રીજાની અંદર તમને બતાવ્યું. પરંતુ હજુ મહત્વની વાત એ છે કે જે મેઇન લીકેજ છે, જે આ પાઇપલાઇનનું જે મેઇન લીકેજ, તે હજી સુધી નગરપાલિકાને મળ્યું નથી. એટલે કહેવાય છે કે હજી સુધી ક્યાંક ને ક્યાંક આઠથી દસ હજાર લોકો પાણીથી વંચિત રહેવાની હજી સંભાવનાઓ છે. અને હજી પણ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે મશીન ચાલુ થાય કે પછી ક્યાંક અહીંથી કોઈક ઉપરથી કદાચ ક્યાંક ઉપર પણ કામકાજ ચાલુ છે, એટલે ઉપર પણ જો કશું કામકાજ કદાચ તો પણ અહીંયા આગળ થોડું ઘણે અંશે અહીંયા આગળ જે કોન્ક્રીટ છે, માટી છે, તે પડતી હોય એવા દ્રશ્યો પણ આવી રહ્યા છે. પરંતુ હજી સુધી ક્યાંક ને ક્યાંક તંત્રને જે લીકેજ છે તે લીકેજ હજી સુધી મળ્યું નથી. એટલે કહી શકાય છે કે 10 થી 15 હજાર લોકો પાણીથી વંચિત રહેવાની સંભાવના છે. હવે પાણીથી વંચિત રહેશે તો નગરપાલિકા તંત્ર દ્વારા કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે, કયા પ્રકારના કેટલા ટેન્કરો ગોઠવવામાં આવશે, તે હવે મહત્વનું રહ્યું છે. આ જ બાબત ઉપર ચરોતરનો અવાજ ફરીથી લાઈવના માધ્યમથી આપને બતાવીશું. પરંતુ સવાલ આજે એ છે કે જો ખરેખરમાં આ બ્રિજનું કામ તે જ વખતે, એટલે એક વર્ષ પહેલા કે જયારે મીડિયાએ પણ સવાલ ઉઠાવ્યો હતો, ચરોતર અવાજે ફેસબુક લાઈવના માધ્યમથી પણ કીધું હતું અને એ વખતે ગૌરાંગભાઈ પટેલ ચીફ ઓફિસર હતા અને ગૌરાંગભાઈએ પણ એ કીધું હતું કે અમે કોન્ટ્રાક્ટરને સૂચના આપીશું, કોન્ટ્રાક્ટરને અમે કહીશું. અને બીજી વાત મહત્વની છે કે અત્યારના ચીફ ઓફિસર એસ કે ગરવાલે પણ આ કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે, તેમ છતાં પણ શા માટે યોગ્ય કામગીરી ન કરાઈ અને જે પાણીની પાઇપલાઇન છે જે નાખી છે તેની ઉપર જ બ્રિજ બનાવ્યો, એટલે જેથી લઈને જે કાલના દ્રશ્યો પણ કદાચ વિડીયો પણ કેટલાક વાયરલ થયા છે એની અંદર પણ બતાવે છે કે જે પાણી નીકળી રહ્યું છે તે ઉપર સુધી આવી રહ્યું છે. એટલે વિચાર કરો એ પાણીનું જે ફોર્સ હશે કેટલો ફોર્સ હશે, એટલે એને લઈને આજે આ બ્રિજનું જે નિર્માણ છે એ આજે અટક્યું છે. ખાસ કરીને વાત કરીએ તો આજે જે બ્રિજ અત્યારે જે તૂટવા પામ્યો છે તેને લઈને અંદર લોકોની અંદર એક કુતૂહલ જોવા મળી છે. પરંતુ હવે આ જ બાબતની
યોગ્ય તપાસ જો કરવામાં આવે તો ખરેખરમાં ક્યાંક ને ક્યાંક લોકમુખે જે ચર્ચા છે એ પ્રમાણે ક્યાંક મોટો ભ્રષ્ટાચાર છે એ બહાર પડી શકે તેમ છે. કેમેરામેન સાહિલ કુંભાણી સાથે ઊંચું મને નિંગુ ચરોતરનો અવાજ.